નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કપરાડા અને ધરમપુરમાં પણ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી. ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ. દમણમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું. હવે સમાચાર વિગતવાર જોઈએ. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. સમગ્ર ગુજરાતની સાથે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વલસાડ અને કપરાડા અને ધરમપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી વસવાટ કરે છે, ત્યારે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની આગેવાનીમાં કપરાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાના પોંડા ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના હજારો આદિવાસીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ સાંસદ ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે યુવાનોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. બિરસા મુંડાની પ્રતિમા નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા અને વિશ્વ આદિવાસી દિવસની નાચી કૂદીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી નવી પેઢી આદિવાસી દિવસને ભવ્ય રીતે ઉજવે અને ભવ્ય સંસ્કૃતિને જાળવે તે માટે દર વર્ષે આ પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનોએ 1994ની અંદર જાહેરાત કરી છે, ત્યારે સમગ્ર ભારત દેશ નહીં દુનિયાના તમામ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે ભવ્ય ઉજવણી માટે વર્ષોથી નાના નાના પ્રોગ્રામો ચાલતા હતા, પરંતુ આ વખતે કપરાડા તાલુકાના નાના પોંડા ખાતે બિરસા મુંડા સર્કલ અને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનું એક આયોજન ગયા વખતનો જ સંકલ્પ હતો કે આવતી 9 ઓગસ્ટે આપણે બિરસા મુંડાનું પ્રતિમાનું અનાવરણ કરીશું અને એક ખૂબ મોટો કાર્યક્રમ અને કાયમી આમ તો અલગ અલગ વિસ્તારની અંદર પોતપોતાના કાર્યક્રમ કરતા હતા. આજે સામૂહિક સમગ્ર આદિવાસી સમાજ, કોઈ એક સમાજ નથી, સમગ્ર તમામ આદિવાસી જેટલા પણ આદિવાસી સમાજની જાતિઓ છે, તમામ આદિવાસી સમાજ તેના સાથે અન્ય અમારા સામાજિક કાર્યકર્તાઓએ પણ એમાં ભાગ લઈને સહકાર આપેલો છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસના દિવસે અન્ય સમાજ પણ સાથે રહીને આ કાર્યક્રમને શોભાવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હું ચોક્કસ મારા યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, આ અમારા મુખ્ય આગેવાનો છે, અમારા સંગઠનના પ્રમુખ છે રમેશભાઈ છે, આદિવાસી સમાજના ભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ છે, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ અને અહીં ઉપસ્થિત જેટલા પણ કાર્યકર્તા છે, રાત દિવસ મહેનત કરીને છેલ્લા 10 દિવસની અંદર અમે તૈયારી કરીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તૈયાર કરીને સર્કલ, સમગ્ર સર્કલ આખું તૈયાર કર્યું છે. એ સર્કલ ઉપર એ કોઈ એક વ્યક્તિનું નથી, સમગ્ર આદિવાસી સમાજનું છે. ત્યારે આજનો વિશ્વ આદિવાસી દિવસ ધૂમધામથી મારા એક એક ભાઈ બહેનો, મારા સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ લઈને યુવાનોથી લઈને વડીલોથી લઈને માતા બહેનોથી લઈને દરેક કાર્યકર, દરેક ભાઈઓ બહેનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સમાજના દરેક વડીલો
આગેવાનોને બધાને હું શુભેચ્છા, વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પણ પાઠવું છું અને આ કાર્યક્રમને સહભાગી બનવા બન્યા છે તે બદલ પણ બધાના મારા તમામ આગેવાનો, મારા દરેક સમાજના આગેવાનો, એ કોઈ પાર્ટી નહીં, કોઈ ભાજપ કોંગ્રેસ નહીં, આદિવાસી સમાજ, ફક્ત આદિવાસી સમાજના એક એક કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનો હું અભિવાદન કરું છું. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. આથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી આ વિસ્તારોમાં પણ મોટા પાયે કરવામાં આવી. દિવસભર અનેક કાર્યક્રમો યોજાયા હતા. કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, સાથે જ આદિવાસીઓ માટે ભગવાન મનાતા બિરસા મુંડાની પ્રતિમાનું પણ ચાર રસ્તા પર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ વિસ્તારની રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં મોટા પાયે આદિવાસી દિવસની ઉજવણી થાય છે, ત્યારે આજરોજ કપરાડામાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર, બીજા તરફ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ પરંપરાગત રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી અને મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા. સાથે ધરમપુર વિસ્તારમાં પરંપરાગત વાદ્યો અને બેન્ડ પાર્ટીના સથવારે આ વિસ્તારમાં આદિવાસી કપડાથી સજ્જ તમામ લોકો બિરસા મુંડા સર્કલથી ધરમપુર શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ રેલીમાં જોડાયા હતા અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની સાથે આ વિસ્તારના આદિવાસી આગેવાનો એક મંચ પર દેખાયા હતા. સાથે જ આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ, વર્તમાન અને રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અંગે ચિંતન પણ કરવામાં આવ્યું હતું. કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત, આદિવાસી અપક્ષ સદસ્ય. યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે આજે. એના ભાગરૂપે ધરમપુરમાં પણ ખૂબ ધામધૂમથી આદિવાસી સંસ્કૃતિ, એની સમાજની પરંપરા, વેશભૂષા, વાજિંત્રો સાથે અમે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. સાથે સરકારશ્રીના જે વિવિધ વિનાશકારી પ્રોજેક્ટો અમારા વિસ્તારમાં આવી રહ્યા છે, પહેલાં પાર તાપી રિવર્લિંગ લાવ્યા હતા, હવે ભારતમાળા લાવીને અમારા 12 જેટલા ગામોમાંથી પસાર થવાનો છે, એનો અમે જાહેરમાં વિરોધ કરીએ છીએ આજે. સાથે કેવડિયા ખાતે જે અમારા આદિવાસી જે દીકરાઓને માનવ રાક્ષસો દ્વારા મારી નાખવામાં આવ્યા છે, એમનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. 12 તારીખે કેવડિયા ખાતે એમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે, ત્યાં અમે ઉમરગામથી અંબાજી સુધીનો આખો આદિવાસી સમાજ એક થઈ શકે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબા ભેર ઉજવણી કરાઈ. દમણમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું.
Super Tire, a lifestyle tire store. GIDC, Crossroad, Vapi. વિરામબાદ ફરી આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાના ઉપસ્થિત રહ્યા હતા. સવારે 10 કલાકે સરીગામ બાયપાસ માર્ગ ઉપર ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ફંસામરોલી થઈ દોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં રેલીમાં સભામાં પરિવર્તિત થઈ હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે મંચસ્થ સ્થાને ઉપસ્થિત ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાના, ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના પ્રતિભાશાળી યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું સ્વાગત કરાયું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા પ્રમુખ સ્થાને ઉપસ્થિત જગદીશભાઈ મકવાનાએ સૌને શુભકામના પાઠવી હતી, સાથે જ પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું. કાર્યક્રમના અંતે આદિવાસી સમાજના પ્રતિભાશાળી યુવક યુવતીઓને તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. એક તક આપણા બધાને જયારે મળી છે ત્યારે 8 તારીખથી 14 તારીખ સુધી આપણા દરેક ઘર ઉપર તિરંગો લાગી જાય એ રીતે તમે વ્યવસ્થા કરજો. 14 તારીખે મૌન રેલી જે સરીગામથી ભિલાડ સુધી નીકળવાની છે, હજારો લોકો એમાં જોડાવાના છે, એમાં પણ તમે જોડાજો. અને એક તાલુકાની અંદર બીજી રેલી આવતીકાલે અમારી મિટિંગ છે, એમાં અમે નક્કી કરીશું. આ રીતનું પણ થવાનું છે. 15 ઓગસ્ટ તાલુકાનો આ વખતનો કાર્યક્રમ આપણો નારગોટમાં છે, એ પણ આપણે નારગોટમાં જઈને આપણે 15 ઓગસ્ટની ઉજવણી નારગોટ નવસર્જનની અંદર આપણે કરવાના છે. ત્યાર પછી જિલ્લામાં વન મહોત્સવ ઝાડો રોપવા માટે એક ઝાડ આપણા માતા પિતાના નામે રોપવાનું છે, એ પણ આપણે કાર્યક્રમ આપણા જિલ્લાની અંદર તાલુકાની અંદર જિલ્લા કક્ષાનો આવ્યો છે, એમાં પણ આપણે બધા ભાગ લઈશું. આપ સૌને ફરી પાછા મારા રામ રામ. ભગવાન મુંડાજીને અમારા વચ્ચે આજે નથી, પણ તમે અમારા આદિવાસીઓ માટે લડ્યા છો, તમે પ્રાણ ગુમાવ્યો છે, તમારી સાથે 1200 જેટલા સૈનિકો આદિવાસી ગુમાવ્યા છે, જે પણ હોય એને પ્રભુ એમને આત્માને શાંતિ આપે એવો નમસ્કાર કરીને મારી વાણી વિરામ આપું છું. ભારત માતા કે જય. મિત્રો, સરકારે આપણે સૌની સરકાર છે, ગરીબોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, યુવાનોની સરકાર છે, પીડિતો શોષિતો વંચિતો દલિતો આદિવાસી ભાઈઓ એના માટે કામ કરનારી આ સરકાર છે. અને સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હમણે થોડી જ ક્ષણોમાં કદાચ આપણી વચ્ચે કાર્યક્રમના સ્વરૂપે ઉપસ્થિત થવાના છે. સાહેબ થઈ ગયા છે? ચાલુ તો પૂરું કરું. ત્યાં ચાલુ થઈ ગયું ઓનલાઈન કાર્યક્રમ. મિત્રો, મારું વિધાનસભા ક્ષેત્ર સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ એટલે કે સુરેન્દ્રનગર છે. પ્રથમ વખત આ ઉમરગામની અંદર આવવાનું થયું છે. આ વિસ્તારની અંદર વલસાડથી આગળ જ્યારે પ્રથમવાર આવવાનું થયું છે ત્યારે મને પણ હું પણ ખૂબ આનંદિત થયો છું, ગૌરવ અનુભવું છું કે વાસ્તવિક સ્વરૂપે પ્રકૃતિના ખોળામાં આજે મને સ્થાન મળ્યું છે. પ્રકૃતિના દર્શન વાસ્તવિક સ્વરૂપે આ વિસ્તારમાં મને થઈ રહ્યા છે. હું પણ ભાગ્યશાળી છું કે મને સરકારે અહીંયા મૂક્યો પાટકર સાહેબના વિસ્તારની અંદર ને આ પ્રાકૃતિક સૌંદર્ય જોઈ અને એમ થાય કે અહીંયા રોકાવાનું મન થઈ જાય. આવતા દિવસોમાં તો જરૂર આવશું હવે, પણ સરસ મજાના વાતાવરણની અંદર વિશાળ સંખ્યામાં ગામડે ગામડેથી અમારા ભાઈઓ અને વિશાળ સંખ્યામાં અમારી બહેનો જ્યારે આજે વિશ્વ આદિવાસી દિવસે આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યા હોય ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર. દાદરાનગર હવેલીના આદિવાસી યુવાનો દ્વારા ગલોંડા જમાલપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની પહેલા કાર્યક્રમ સ્થળથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી સિલી ફાટક, ડોકમરડી, પીપરિયા પોલીસ સ્ટેશન, આમલી ફુવારા, સેલવાસ પોલીસ સ્ટેશન, ઝંડા ચોક થઈ કેલવણી નાકા પાસે બિરસા મુંડા ચોક પાસે પહોંચી હતી, જ્યાં બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી ફરીથી કાર્યક્રમ સ્થળ ગલોંડા જમાલપાડા ખાતે પહોંચી હતી, જ્યાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો આગળનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત આદિવાસી ધરતી પૂજન સાંખ્ય પૂજા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી મહાપુરુષોનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ
સ્વાગત ગીત અને આદિવાસી સમાજના અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. આ સાથે જ બાવીસા ફલિયા સલવાસ ખાતે બરમદેવ મંદિર પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાઉન્સિલર સુમનભાઈ પટેલ અને કાઉન્સિલર મીનાબેન દિલીપભાઈ પટેલ તેમજ બાવીસા ફળિયા બાલદેવી કાકડ ફળિયાના આદિવાસી ભાઈઓ ઉપસ્થિત રહી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નરોલીમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી આદિત્ય એનજીઓ દ્વારા કરવામાં આવી હતી. સાથે સુરંગીમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આમ આ રીતે સમગ્ર દાદરાનગર હવેલીમાં વિવિધ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જોહાર, જય આદિવાસી. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, જે તમામ વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી તમામ આદિવાસીઓ મળીને ઉજવતા આવતા છે. છેલ્લા લગભગ 1994થી આ દિવસની ઉજવણી કરતા આવ્યા છે. યુએનઓ દ્વારા આ દિવસની ઉજવણીનો મતલબ અવસર સમગ્ર વિશ્વના આદિવાસીઓને આપવામાં આવ્યો છે. લગભગ 30 વર્ષથી કન્ટિન્યુઅસલી આ પ્રોગ્રામને આદિવાસીઓ ઉજવતા છે. તો આ પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી યુવાઓ મળીને આ પ્રદેશમાં આ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરી રહ્યા છે. અમે સૌ પ્રથમ આ રેલીનું આયોજન કર્યું છે, ત્યારબાદ આ રેલી ગલોંડા સ્થિત મેદાનમાં જઈને જમાલપાડા જે મેદાન છે ત્યાં અમારો એક ભવ્ય કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. તો તમામ યુવાઓને ખાસ વિનંતી છે કે એ આદિવાસીને એમના સંસ્કારો એમનું જતન કરવાનું કાર્ય આજકાલ અમે કરી રહ્યા છે, કેમ કે યુવાનો ખરાબ આદતો એમની ખરાબ આદતોના કારણે ખરાબ ભવિષ્યમાં જઈ રહ્યા છે, તેમજ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ આજની તારીખમાં આ પ્રદેશની વાત કરીએ તો એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ છે, અને ખાસ કરીને આજનો દિવસનું ઉજવણીનો અમારો ખાસ એ ઉદ્દેશ્ય છે કે પ્રકૃતિનું જતન કરવું. આજે આ સેલવાસ કિલવણી નાકા સ્થિત અમે આ રેલીનું જે આયોજન કર્યા છે, અમારા ધરતી આબા એમની પૂજાના વિધિવત પૂજા અર્ચના પણ અમે કરી છે, અને ખાસ લોકોને અમે સંદેશ આપવા માગીએ છીએ કે આ કોઈ શક્તિનું પ્રદર્શન નથી, પણ લોકોમાં શાંતિ અને ભાઈચારો સ્થપાય, આ પ્રદેશમાં તમામ સમાજના લોકો હળીમળીને એક સાથે રહે, પ્રકૃતિને સાથે લઈને ચાલે, પ્રકૃતિનું જતન કરે, વધારેમાં વધારે વૃક્ષો આવે કે જે પણ અન્ય પ્રકૃતિને લગતા વળગતા કાર્યો છે એમાં સહભાગિતા આપે, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો સૌને ફરીથી એકવાર જય જોહાર, જય આદિવાસી, જય દાદરા. આજના શુભ અવસર પર દાદરા નગર હવેલીના તમામ આદિવાસી સમુદાયને હાર્દિક શુભકામના. વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ખાસ કરીને આદિવાસીઓ માટે યુનાઇટેડ નેશને જાહેર કરવામાં આવેલ છે, જે આજે દાદરા નગર હવેલી આદિવાસીઓને એક જ સંદેશો આપવા માંગે છે કે આદિવાસી સમાજ એટલો મહત્વપૂર્ણ છે કે યુનોએ પણ એના માટે એક દિવસ જાહેર કરવામાં આવ્યો છે. તો એ દિવસને એક એકતાનો સંદેશ આપે
એ જ આપણે સંદેશો છે અમારો. જોહર, આજે દાદરાનગર તમામ આદિવાસીઓએ બતાવી દીધું કે અમે એક છે. આજ મેં એક મેસેજ બધાને આપું છું કે બધા એક થાઓ ને એક સાથે જોડાઓ. જય જોહર. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું. દમણમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવ્યો. નિફ્ટ અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાતા શાળાના પ્રિન્સિપલ અને માજી સેના અધિકારીઓને તિરંગા આપવામાં આવ્યું. પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા આઝાદી અને તિરંગાનું મહત્વ સમજાવવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ હોલ પરિસરમાં અનેક સ્ટોલ લગાવવામાં આવી હતી, જેનું નિરીક્ષણ પ્રશાસક દ્વારા કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ સુધી આ અભિયાનમાં અનેક કાર્યક્રમો યોજાશે. हर घर तिरंगा कार्यक्रम में हर जिलों में, तीनों जिलों में, दादरा नगर हवेली, दमन और दीव में तिरंगा यात्रा हर एक ग्राम पंचायत, हर एक वार्ड में ऑर्गेनाइज की जाएगी. साइक्लोथॉन होगी, मैराथन होगी और तिरंगा फहराया जाएगा, लहराए जाएंगे. और इसके अलावा आज, जैसे आज आपने देखा कि आज एक हर घर तिरंगा का यूटी लेवल का आज एक फंक्शन हुआ स्वामी विवेकानंद ऑडिटोरियम में. तो और इसके अंदर हम जो है प्रोत्साहन कर रहे हैं आम नागरिकों को कि वो अपनी सेल्फी लेकर अपलोड करें हर घर तिरंगा .com पर. वहाँ पर अपना नाम और मोबाइल नंबर रजिस्टर करें हर घर तिरंगा .com पर, और ज़्यादा से ज़्यादा जो है उस पर सेल्फी हमारे प्रदेश से अपलोड हों, ये हमारी आग्रह है. आज हमारा कार्यक्रम हर घर तिरंगा कार्यक्रम का शुरुआत हुई, जो 9 से 15 अगस्त में पूरे देश में, हर जिले में मनाया जा रहा है और बहुत उत्साह से मनाया जा रहा है.
और आज हमारे यहाँ पे स्वामी विवेकानंद में यूटी लेवल फंक्शन हुआ, जिसके अंदर गवर्नमेंट इंजीनियरिंग कॉलेज के बच्चों ने डांस परफॉर्मेंस करी, एक यूनिटी इन डाइवर्सिटी का फैशन शो किया निफ्ट के बच्चों ने। निफ्ट का आप जानते हैं कि 18वां कैंपस दमन में खुल चुका है और इनके बच्चों ने आज एक डांस परफॉर्मेंस करी। और हमारी 11 साल की बच्ची ने, समिता भवसार जी ने, बहुत अच्छा ड्रम्स पे परफॉर्मेंस दिया। आज हमें हर घर तिरंगा के लिए बुलाया गया था, हम लोगों को उन्होंने तिरंगा सौंपा और सब घर में लहराने के लिए बोला। ये बहुत अच्छी बात है, इससे देशभक्ति के लिए लोगों को प्रेरित किया जाता है। हम लोग बहुत खुश हैं, हमें देशभक्ति की भावना पैदा होनी चाहिए, सब लोगों को खुश होना चाहिए। हमारा देश सबसे ऊपर है, हम तिरंगा लहराएंगे और उससे सबको प्रेरित करेंगे, हर एक घर में कोशिश करेंगे तिरंगा लहराया जाए। વાપીમાં રસ્તાના ખાડાએ લીધો એકનો ભોગ, વાપી સેલવાસ રોડ પર ખાડાના કારણે સર્જાયો અકસ્માત, ટ્રકની અડફેટે મોપેડ સવાર એક યુવતીનું કરુણ મોત। રસ્તામાં પડેલા ખાડા ટાળવા જતા યુવતી ટ્રકની અડફેટે આવી હતી। આ ઘટનાના કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ખાડાના કારણે મોતથી લોકોમાં રોષ ફેલાયો છે। મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે। વાપીમાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે। તંત્રની બેદરકારીના કારણે અજીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે। થોડા દિવસ અગાઉ વાપી નજીક હાઈવે પર ખાડાના કારણે અકસ્માતમાં પતિ પત્નીનું નિધન થયું હતું। આ ઘટના સ્થળની જાણકારી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કપરાડા અને ધરમપુરમાં પણ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી થઈ। ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબા ભેર ઉજવણી કરાઈ। દમણમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર, જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।